हर हर महादेव અમારે ચકંપાણો છે તમારે અહીંયા રહસ્યમય તમને ગમે તેવું ગાય લોટું ખાઈ જાય તો અમારા મનસી છે અંદર ચકંપાણો તમે લોટને ગાય ઉપર ફેરવી નાખો લોટું ઓગળી જાય હજારો માણસો આવે એવી રીતે આ બીજો પ્રણ છે અહીં બાજુમાં જ 10 ફૂટ જ છે આ મંદિરની પાછળ એ દેરી છે એની અંદર કોઈનું માથું દુખતું હોય શ્રદ્ધાથી ભાવથી આવે એટલે માથું મરી જાય અને એ દાદાને નારિયેળ ચડાવે આ બાજુમાં રાવડેશ્વર મંદિરની આની પાછળ દેરી છે સત્ય ઘટના છે અને હજારો લાખો માણસો શ્રદ્ધા ભાવથી અહીંયા મસ્તક ટેકાય અને દુઃખા દૂર થઈ જાય. યુટ્યુબ પર રહેલ મારા સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. મિત્રો, આજરોજ મહાશિવરાત્રિના પાવન પર્વ પર હું તમને એવી એક ચમત્કારિક જગ્યાના દર્શન કરવાનો છું જેના દર્શન કરીને તમે પાવન થઈ જશો. તેની પહેલાં આપને જણાવી દઉં કે અમારી ચેનલ પર નવા છો અને ભવિષ્યમાં તમે આવા જ વિડીયો જોવા માગો છો તો તે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પર જઈને બેલ આઇકન ઓન કરી દેજો જેથી અમારા નવા નવા વિડીયો આપણને સરળતાથી મળે. તો મિત્રો, આપણે એ મંદિરે પહોંચી ગયા છીએ જ્યાં ગાય માતાએ સાક્ષાત શિવલિંગને પ્રગટ કર્યું છે. જે શિવલિંગના દર્શન હું તમને થોડી જ ક્ષણમાં કરાવવા જઈ રહ્યો છું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મિત્રો, વાત જાણે એમ છે કે એક ગોવાળ તેના ગાયોના ધણને લઈને આ જગ્યાએ ચરાવવા માટે આવતો હતો. આ વિડીયોમાં તે જ ગોવાળને જોઈ રહ્યા છો. આ ગોવાળની ગાયોમાંથી એક ગાય છૂટી પડીને આ ટેકરી પર આવી જતી અને વિચારવાની વાત એ છે કે ગાય એની રીતે આપોઆપ આ ટેકરી પર આવી જતી અને આપોઆપ આ શિવલિંગ પર દોવાઈ જતી હતી. ત્યારે કોઈને જાણ નથી કે આ જગ્યાએ શિવલિંગ છે. હવે વિડીયોમાં તમે જોઈ જ શકો છો આ એ જ ગાય છે જે આપોઆપ અહીં આવીને દોવાઈ જતી હતી. જ્યારે જ્યારે આ ગાય તેના માલિક પાસે ઘરે પાછી ફરતી ત્યારે દોવાના સમયે તેને દોતા તેમાંથી દૂધ નહોતું આવતું. તો ગોવાળે ગાયનો પીછો કર્યો અને આ જગ્યાએ ખોદ્યું તો ચમત્કારિક શિવલિંગ નીકળ્યું. તો મિત્રો, હવે આપણે દર્શન કર્યા છીએ ચમત્કારિક શિવલિંગના. તો મિત્રો, આપને જણાવી દઈએ કે આ શિવલિંગનું નામ છે જડેશ્વર મહાદેવ. જડેશ્વર મહાદેવ એટલા માટે કે જંગલમાંથી આ શિવલિંગ જડ્યું એટલે આ મહાદેવનું નામ જડેશ્વર મહાદેવ છે. ને હવે આપણે દર્શન કર્યા છીએ સ્વયંભૂ જડેશ્વર મહાદેવના. હર હર મહાદેવ. હે ભોળાનાથ, સૌનું ભલું કરજો. નમસ્કાર. જય મહાદેવ. જય મહાદેવ. હવે ભરતગીરી બાપુ, અમને આ મંદિરના ઇતિહાસની થોડીક અમને અમારા દર્શકોને માહિતી આપો. કેમ નહીં, જરાસ. આ જડેશ્વરની અંદર તમને બતાવું, 450 વર્ષ પહેલાં અહીંથી 7 કિલોમીટર એની ટીંબા ગામ છે, ત્યાં એક ભગો ભરવાડ ઢોરા ચારતો. એની પાસે કોરી છે, દરબાર છે, 18 વર્ષની ગાયો આવતી. એમાં એક સોનેની ગાય આવતી. એના આચરમાંથી કંઈક એક આચર બે આચર દૂધ એનું ઓછું થયું. એટલે એ ભરવાડે કીધું, ઓલા ગાયના માલિકે, તો કે ભાઈ તું દોઈ લેશ? તો આને કીધું, બાપુ હું તો દોતો નથી. એટલે એને ગાય વાંએ જોયું કે ભાઈ મારા ઉપર આક્ષેપ છે. એટલે એ આજે જડેશ્વર આપણે ઊભા છીએ સાનિધ્યમાં લિંગની અંદર, આજની તારીખે પણ એમાં એક આંગળી જાય એટલી જગ્યા છે. હવે એ જમાનામાં એને જોયું, એ ગાય છે ને એને વાંએ જોયું ને તો સ્વયં ગાય આવીને ઊભી રહેતી અને એક આચર બે આચરમાંથી દૂધની અભિષેક થતો. એને ગામમાં વાત કરી એટલે કે ભાઈ ગામને નવીન લઈ, એ ગામમાં સરપંચ હોય કે મુખિયા હોય, એ વડીલ જે હતા એ 4-5 જણા સાંજે બધી ગાયો એની ટીંબા ગઈ. અહીંથી 7 કિલોમીટર એક ગાય રતન ટેકરી કહેવાય, જે આપણે સ્થળ ઊભા છે ત્યાં ગાય આવી અને ઝાડાના ઝાખરા જેવું હતું એની ઊભી રહી. એટલે આચર બધાએ સ્વયં જોયું એટલે એને એમ થઈ ગયું કે ઓહો આ તો કાંઈક ચમત્કાર છે. રોજ ગાય થાય પછી તેને લોકોને પૂછ્યું કે ભાઈ આ તો બરાબર છે અને આ તો મહાદેવજીને પ્રગટ થવું એવું એનું આહવાન કરે છે. એટલે સમય એવો થયો, એકલો માણા હતો. આ એ જમાનામાં એને જોયું કે નાના બરાબર છે એટલે એકલો માણા હતો. પછી કોઈ માણસો મીંડા આવવા કે ભાઈ આ અહીંયા કોઈક સાધુએ કીધું કે અહીંયા કોઈ કમર પૂજા પોતાનું ચડાવે તો રાજાની જન્મ થાય. ઓલો એકલો માણા હતો કે આવી જિંદગી જીવવા કરતાં પોતાનું માથું છે ને ઉતારીને મહાદેવના ચરણ કર્યું. હવે શું બન્યું, અહીંયા જંગલ અત્યારે તમે જોઈ શકો છો, આવું તો 500 વર્ષ પહેલાં કેવું હોય છે. એ જડીની જેમાં શિયાળ ને એવા જાનવરોનું અહીંયા રેસિડન્ટ હતું. એ દરમાં માથું આપણે આમ જુઓ દડાની જેમ કપાય અને વયું ગયું. એ જમાનામાં આગલો જન્મ જામ સાહેબ ને થયો જામનગરમાં 450 વિદ્યા શત્રુ શૈલી. તમે પૂછો 450 એને એમ કહેવાય છે કે 4th-5th પેઢીનો બનાવ છે. હવે એને ઘણા દવા જોઈએ, અમુક રોગ છે ને પૂર્વના હોય માનો તો. હવે એને જોયું મૈટું ઘણા દવા દારૂ કર્યા, વિદેશના રાજા હતા એટલે તો બધું કર્યું. પછી કોઈક કીધું કે સામે ગામ એક ત્રિકાળ જ્ઞાની પંજુ ભટ્ટ કરીને ત્રિકાળ જ્ઞાન છે, એની પાસે આને જોયું કે ભાઈ આ ત્રિકાળ જ્ઞાન છે કે નહીં, કે ભાઈ તમે જે માથું અહીં ચડાવ્યું એનું અણીનું ઝાડ છે એનું ખોપરીમાં એક છોડ ઉભી ગયું હલે છે. અહીંયા બેઠા બેઠા એને 120 કિલોમીટર જામનગર છે એ બધા આવ્યા અંદર અને અહીંયાથી બેઠા બેઠા એને કીધું કેટલા દિવસ, 7 દિવસ સાથે. હવે જો સાંભળવા જેવી વાત છે તો કે મારે 7 દિવસનો પ્રોગ્રામ અહીંયા કર્યો પંજુ ભટ્ટે પોતાના રાજાનો.
એટલે 750 એની ઘરવારી એ છે ને, એ 50 ફૂટ આવો તે કંઈ નહીં, હાથ ખાડા માર્યા. એટલે એમ થયું કે આવો પંડિત છે ને શા માટે આવું કરતા, કે આપણે તો ભાઈ રાજા વાજા ને આપણે તો આપણે કીધું એ રીતે જવું જોઈએ. એનું કામ પૈતું અહીંયા ખોઈ દઉં તો ખોપરી નીકળી. આગલા જન્મની જે હતી ને ખોપરી, માણસ વિજ્ઞાન એમ કહે છે કે હાટકું જ છે, 200-300 નથી. એને છોડ હલાવે એટલે એને ચસ્કા આપે, હા છે અહીંયા. એ છોડ ગંગામાં સ્નાન કરાવી દીધો, મુક્તિ થઈ ગઈ. અને પોતાના રાજાના જે કાંઈ પોતાના હોય ને દક્ષિણા આપી ગયા, કરીને આનંદ થઈ ગયો. પછી એને રાજીએ કીધું કે હે પંડિતજી, બીજું બધું ઠીક, પણ કે મારા દીવાને એમ કહે છે કે તમારી ઘરવારી એ આ મારે છે બાપુ, જવા દે ને, આ પૂરના ઋણાનું બંધ છે. તો કે ના ના, અમે તો બાપુ તમે વિનંતી કરી એટલે કે ઓલા જન્મની અંદર અમારી ઘરવારી છે ને ઘોડી હતી, હું કાગડો હતો. હવે મેં આનું 2 કિલો છે ને માંસ છે ને આનું ચાચુ મારી બારીને પીધું છે, એટલે હવે 100 ગ્રામ લોહી બાકી, આવો ચીકડા ગ્રાન. હવે એ પંજુભટની આપણે વાત કરી, આ ટૂંકો ઇતિહાસ આ છે. પછી રાતે એને કીધું દાદાએ કે જ્યાં તારામાં તેવળ હોય, આવા તોરણ તારું છે ને પ્રવાહ તો પડે ને, કે ભલે ઉગા ભાણ ભાણ તો વામણા મરણ જગનમાં સુરત ઉગતાની સાથે તો જેટલા તોરણ બાંધી સંધ્યા લગી એવો રાજા બનાવી. એટલે આને 999 પાદરમાં આવા તોરણ બાંધ્યા આવા આસો પાલવના. અને એના ઘોડાની દાદાની કૃપા થઈ ગઈ એટલે કહેવાય છે ટૂંકો ઇતિહાસ કે જડિયો વર્ષે જંગલમાં ઘોડાનો દાતા તૃઠ્યો રાવલ જામને હાકી દો હલાર. આ ટૂંકો અને શોર્ટકટ ઇતિહાસ આનો આ છે, એ આ જામ સાહેબ. અને અહીંયા આવો એની ટૂંકો ઇતિહાસ આ છે. જય મહાદેવ. અને એક માન્યતા એવી છે કે ઘણા લોકોને અડધું માથું દુખતું હોય તો અહીંયા એક માનતા કરે છે, તો એમને એમ અડધું માથું દુખતું મટી જાય છે. લોકોની શ્રદ્ધા છે અમારા મોહનશ્રી ને આ બધાનો. આજની તારીખે તમે અમારે ચકમપાણો છે, તમારે રહસ્યમય, તમને ગમે તેવું ગાય લોટું ખાઈ જાય તો અમારા મોહનશ્રી છે અંદર ચકમપાણું, તમે લોટને ગાય ઉપર ફેરવી નાખો લોટું ઓગળી જાય, હજારો માણસો આવે. એવી રીતે આ બીજો પ્રણ છે, અહીં બાજુમાં જ 10 ફૂટ જ છે આ મંદિરની પાછળ એ દેરી છે, એની અંદર કોઈનું માથું દુખતું હોય ને શ્રદ્ધાથી ભાવથી આવે એટલે માથું મળી જાય અને એ દાદાને નારિયેળ ચડાવે. આ બાજુમાં રાવળેશ્વર મંદિરની આની પાછળ દેરી છે, સત્ય ઘટના છે. અને હજારો લાખો માણસો શ્રદ્ધા ભાવથી અહીંયા માસ્ટર ટેકાય અને દુખા દૂર થઈ જાય. અને બહારથી આવતા યાત્રિકો ભાવિકો છે એના માટે અહીંયા કેવી કેવી વ્યવસ્થા છે ભાઈ? એ લોકો માટે જો અહીંયા 100 ગાયું છે, 125 આનું દૂધ છે ને કોઈ વાપરતા નથી. એને ચા પાણીમાં લોકો અહીંયા 500-200-250 શ્રાવણ મહિનામાં બ્રાહ્મણ હોય હરિહર કરાવે છે. અને આ જગ્યાની અંદર છે ને 24 કલાક તમે જુઓ, સવાર બપોર ટુકડો અહીંયા ચાલુ છે અને ભોજન 100-125 રૂમ છે. હવે જીર્ણોદ્ધારનું કામ હાલે ધીરે ધીરે, પણ કામ ઊંચું છે આ લોકોનું, બધાને છે ને લોકોનું. અને આવી રીતે હરિહરનું સામે ભોજનાલય છે. મારું નામ નિશાંત સુદાણી છે, અમે રાજકોટથી આવ્યા છીએ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે. દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે જે લોકો વાંકાનેરથી આપ જો રસ્તામાં ક્યારેય નીકળવાનું થાય તો ત્યાંથી ફક્ત 11 કિલોમીટર દૂર સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર હિલ વિસ્તારમાં આવેલું છે, તો એનો અદ્ભુત નજારો છે. અને ખાસ કરીને ચોમાસામાં અહીંયા એકદમ સારા એવા લોકેશન છે, તો ફોટોગ્રાફી માટે પણ સારી જગ્યા છે. જે લોકો ફોટોગ્રાફી લવર્સ છે એના માટે પણ આ સારું લોકેશન છે. અને મહાદેવનો એક અદ્ભુત મહિમા છે, તો શ્રાવણ મહિનામાં પણ અહીંયા દર સોમવારે મેળો ભરાતો હોય છે. તો જે લોકોને મહાદેવ પ્રત્યે ખાસ આસ્થા હોય તે લોકોએ અચૂક એકવાર જીવનમાં સ્વયંભૂ જડેશ્વર મહાદેવની અચૂક મુલાકાત લેવી. મારું નામ કેયુર જયરામભાઈ લિંબાસિયા છે. અમે રાજકોટ રણછોડનગર વિસ્તારમાંથી આવ્યા છીએ. જડેશ્વર મંદિરનું દર્શન કરવા માટે ફેમિલી સાથે આવીએ છીએ. ખૂબ જ સરસ જગ્યા છે, શાંત જગ્યા છે. મહાદેવના દર્શન કરીને આનંદની અનુભૂતિ થાય એવી ઠંડકવાળી જગ્યા છે. અમે ફેમિલી સાથે દર્શન કરવા અહીંયા આવ્યા છીએ. અમે ફેમિલીમાં આવ્યા છીએ અહીંયા દર્શન કરવા જડેશ્વર મહાદેવના. તો મંદિરમાં દર્શન કરીને બહુ જ આમ સારું એવું ફીલ થાય છે. અને અહીંનું બધું પ્રકૃતિની બધું આમ જોતા બહુ આનંદ આવે છે. દર શ્રાવણ મહિનાના બીજા સોમવારે અહીંયા મેળો ભરાય છે. અને સ્વયંભૂ જડેશ્વર મહાદેવ છે, જે મહાદેવની એક આ લોકવાર્તા છે કે આ મહાદેવ છે ને અહીંયા પ્રકટ થયા છે. અહીંયા ગાય એની મેળાએ આવીને દૂધ છે ને શિવલિંગ ઉપર એમને અભિષેક કરતી, પછી ગાય જ્યારે ગૌશાળામાં જતી તો દૂધ હોય ને એટલે તપાસ કરતાં ખબર પડી કે ગાય ક્યાં જાય છે અને દૂધ કેમ નથી આવતું. એટલે અહીંયા એક દિવસ ગૌશાળામાં પાછળ ગાયની પાછળ ગયા અને ખબર પડી કે ગાય આ જગ્યાએ ઊભી રહી છે અને દૂધ અહીંયા બધું અભિષેક કરે છે. તો ત્યાં ખોદવાથી છે ને આ શિવલિંગની અહીંયા સ્થાપન શિવલિંગ નીકળ્યા, એટલે ત્યારથી પછી અહીંયા સ્થાપના કરીને આ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ એ રીતે કહેવાય છે. ફેમિલીમાં અમે બધા આવ્યા છીએ અને અહીંનું બધું વાતાવરણ એ બધું જોતા બહુ જ આનંદ થાય છે.
આ 125 વર્ષ જૂનું મહાદેવનું મંદિર છે, જડેશ્વર મહાદેવ. વાંકાનેરની બાજુમાં આવે, વાંકાનેરથી 12 કિલોમીટર થાય. આજે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા જડેશ્વર મહાદેવના મંદિરે હજારોની સંખ્યામાં ભાવિકો દરરોજ આવે છે અને સ્વયંભૂ જડેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે. મિત્રો, આજનો વિડીયો સારો લાગ્યો તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ચૂકશો નહીં. તેમજ અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પર જઈને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી અમારા નવા નવા વિડીયો આપણને સરળતાથી મળે. તેમજ મિત્રો, આપણા ધ્યાનમાં પણ આવી કોઈ ચમત્કારિક અને પવિત્ર જગ્યા છે તો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. અમે તે જગ્યાના દર્શન દરેક ગુજરાતીને કરાવીશું. હર હર મહાદેવ.